This story is inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked, to tell their stories. Akashwani Rajkot na parisar mathi hu Vasant Joshi karyakram adhyaksh apne mahiti apu to aa parisar ghano moto che ane parisar ma ghana badha vrukshho che ane એક આખું નૈસર્ગિક વાતાવરણ આ પરિસરમાં છે. તો આ બધા વૃક્ષોને કારણે આ પરિસરના મેદાનમાં અથવા તો જે વૃક્ષો છે એની નીચે ઘણા બધા પાંદડાઓનો કચરો એકઠો થયો અને એને સાફ કરવા માટે અમે નવરંગ નેચર ક્લબ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સંસ્થાઓના ભાઈઓ અને બહેનો અમારી સહાયતા માટે આજે અહીં આવ્યા છે. ઓર હમારા કેમ્પસ બહોત બડા હૈ, અભી જો હૈ પત્તે હી ઇકઠ્ઠે કર રહે હૈ, યહાં સે પત્તે સાફ સફાઈ કી જા રહી હૈ, ઓર જો છોટે પેડ પૌધે હૈ મેડિસિન વાલે ઉનકો મિલ્ચિંગ ભી કી ગઈ હૈ. બતાયે પત્તો કો ઇકઠ્ઠા કરકે કમ્પોસ્ટ ખાદ બનાયેંગે જો કી જો હૈ ઉપયોગ મેં આયેગા. ઓર મેં બહોત બહોત ધન્યવાદ દૂંગા નવરંગ નેચર ક્લબ કા ઓર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કા કે ઉનને જો હૈ હમે हमारे कहने पर जो है अपनी सेवाएं दे रहे हैं. तारीख 13/1/2021 हूँ वी डी वाला प्रमुख नवरंग नेचर क्लब राजकोट आकाशवाणी ना मैदान में राजकोट में आकाशवाणी नवरंग नेचर क्लब ना संयुक्त उपक्रम में महासफाई नु अभियान छे. हम तो मैं दर महीने एक एक सफाई करी अहिया सुकायला पांदड़ा खूब एनो खातर थई जासे અને એ ખાતર પછી નાના જે ફૂલ છોડ આવ્યા હશે એને આપશે. અને ખૂબ ઉત્સાહ છે, સદભાવના તરફથી થોડાક મિત્રો આવ્યા છે, ગામમાંથી ઘણા બધા લોકો સેવાભાવી લોકો આવ્યા છે આ કામ માટે, એટલે એની એક ખુશી છે. અમે દર મહિને આવું એક કર્યા કરીએ છીએ. આ બધી સફાઈ છે, માત્ર પાંદડા વધારે દેખાય છે, ક્યાંક રેડિયું ખડ્યું પ્લાસ્ટિક છે એનો અમે યોગ્ય નિકાલ કરીશું. તદઉપરાંત આ પાંદડાઓમાંથી ખાતર બનાવવામાં આવશે અને એ ખાતર અહીંયા પરિસરના કેટલાક નાના નાના છોડ છે એને પણ આપવામાં આવશે. અને નવરંગ નેચર ક્લબ એ બીજા વૃક્ષોના જતન માટે પણ એનો ઉપયોગ કરશે. આ તકે હું નવરંગ નેચર ક્લબ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સહયોગી મિત્રો અહીં જે પધાર્યા છે એ સૌનો અભિવાદન કરું છું અને સૌના પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરું છું કે અમારા આ સફાઈ અભિયાનમાં આપ જોડાયા અને અમને પ્રોત્સાહિત કર્યા. આકાશવાણીનું લગભગ 5 એકરનું કેમ્પસ છે શરીરના મધ્ય, અને ખૂબ બધા વૃક્ષો અહીંયા અમે વાવ્યા છે બધા સ્ટાફવાળાએ મહેનત કરીને. પણ તકલીફ એ થાય છે કે રોડ ઉપરથી લોકો જે ચાલે છે અથવા આજુબાજુની સોસાયટીના લોકો છે બધો કચરો અહીંયા નાખે છે, એટલે અમારે લગભગ દર વર્ષે આવી રીતે સફાઈ કરવી પડે છે. તો આજે ખૂબ બધા વોલેન્ટિયર્સ, નવરંગ નેચર ક્લબ અને આરએમસીના સહયોગથી એક મોટું અભિયાન અમે કર્યું છે. બધા અમારા સ્ટાફના મિત્રો પણ જોડાણા છે. હવે દર મહિનામાં એક વખત અમે અમારા ઘરનું ટિફિન લઈને અને ઘરના વાહન લઈને કોઈ જાહેર સ્થળ કે ધાર્મિક સ્થળનો સફાઈ અભિયાન અમે 2015 કરીએ છીએ. આજે એનો અમને લાભ મળ્યો છે રાજકોટ સિટીમાં આકાશવાણી કેન્દ્રમાં. આજે આકાશવાણી કેન્દ્રમાં આવ્યા છીએ અને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાના જેસીબી ડમ્પરની મદદ મળેલી છે. ત્યાં પૂરા કેમ્પસમાં એટલા બધા મજૂર માણસો બધા પોતપોતાની સેવા આપવા આવ્યા છે, એટલે જે તમામ પ્લાસ્ટિક વીણેલું છે અને જે સૂકો કચરો છે પાંદડા ને એવું એના ખાડો કરી અને એને કમ્પોસ્ટ કરી અને એનું ખાતર માટે થઈને કરેલું છે. એ રીતે આજે આકાશવાણી કેન્દ્રને પૂરેપૂરી આજ 1-2 જેટલા 10 વાગે કામ ચાલુ કર્યું છે, 2-3 વાગે ત્યાં સુધીનું કમ્પ્લીટ સફાઈ કરવાના છીએ આજે બધા. નમસ્કાર. આકાશવાણી રાજકોટ ના પ્રશાસનિક અધિકારી તરીકે આજે હું નવરંગ નેચર ક્લબ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, સર્વે સ્ટાફ મિત્રો તથા સર્વે વોલેન્ટિયર્સ જે અહીંયા પધારી રહ્યા છે તેમનું સ્વાગત કરું છું. અમારું પરિસર ખૂબ જ મોટું છે અને ઝાડપાન પણ ખૂબ જ છે અને એના હિસાબે ઋતુના હિસાબે જે ઝાડપાનનો કચરો થયો છે એ બધી સાફસફાઈ બહુ જ સુંદર કામગીરી કરી રહ્યા છે અને હું સર્વેનો આભાર માનું. અમારા માટે આનંદની તો વસ્તુ છે, પણ એક રિક્વેસ્ટ બધાને કરવી કે બને એટલો કચરો આપણે ઓછો નાખીએ અથવા આપણી લાઇફસ્ટાઈલ જ એવી કરીએ કે કચરો ઉત્પન્ન જ ન થાય. બહુ બહુ ધન્યવાદ. આભાર. ધન્યવાદ. ધન્યવાદ. થેન્ક યુ.